તો વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતમાં પણ અકસ્માતનો બનાવ બન્યો છે. પૂના જતી ખાનગી બસની અકસ્માત નડ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ અને કન્ટેનર વચ્ચે જે રીતે ગમખ્વાર અકસ્માત થયો હતો, તો ખાનગી બસ ખાડામાં ઉતરી જતા 15 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ તો રાઠોડ ટ્રાવેલ્સની બસ સુરતથી પૂના તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ બસને અકસ્માત થયો છે. વાપી નજીક મોહન ગામ ફાટક પર હાઈવે પરની આ ઘટના છે, જ્યાં સુરતથી પૂના જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો, જેમાં ખાનગી ટ્રાવેલ્સ અને કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં આ બસ ખાડામાં ખાબકી હતી અને 15 મુસાફરોને આ કારણે ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માનવ ઠાકોર સંવાદદાતા જોડાઈ ગયા છે. માનવ, જે રીતે સુરતમાં અકસ્માતની ઘટના બની છે, ઈજાગ્રસ્તોની હાલની શું પરિસ્થિતિ છે? જી, આ ઘટના બની છે વલસાડના વાપી પાસે આવેલા નેશનલ હાઈવે 8 મોહન ગામ પાસે બની છે. અને ઘટના એવી હતી કે જે ખાનગી ટ્રાવેલ રાઠોડ ટ્રાવેલ કરીને જે ટ્રાવેલ છે તે સુરત થી પુના તરફ જઈ રહી હતી, અને અચાનક જ એક કન્ટેનરે એને મોટી અડફેટ મારતા આ ઘટના બની હતી. અને ઘટના એટલી જે અડફેટ હતી એટલી જોરદાર હતી કે જે આ ખાનગી ટ્રાવેલ છે એ બાજુના ખાડામાં પડી ગઈ હતી. અને આ ઘટનામાં 15 થી પણ વધારે મુસાફરો ઘાયલ થયા હતા. કારણ કે મળસ્કે બનેલી ઘટનાના કારણે જે મુસાફરો હતા એ મીઠી નીંદર માની રહ્યા હતા, અને અચાનક જ આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને ખાસ કરીને જે બાળકો અને નાના જે મહિલા મુસાફરો છે તેઓ ઘાયલ થયેલા છે, તેઓને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 108ની મદદથી જે આ તમામ જે મુસાફરો છે તેઓને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી અપાયા હતા. તો ઘટનાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ઉભી થઈ હતી, જોકે વાપી અને આજુબાજુની પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને ટ્રાફિકના જે તમામ જે મુશ્કેલીઓ હતી તેને દૂર કરવામાં આવી હતી. જી, બિલકુલ. આભાર માહિતી બદલ.